કોઈ રાજકારણમાં આવ્યું નથી ત્યારે હવે નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદભાઈ મોદીના પુત્રી સોનલબેન રાજકારણમાં સક્રિય થયા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવીને ભાજપ તરફથી ટિકિટ માંગી હોવાની ખબર સામે આવી છે રિપોર્ટ અનુસાર રેશનિંગની દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ ભાજપના નિરીક્ષકો સમક્ષ બોડકદેવ વોર્ડમાં બક્ષી પંચ મહિલા અનામત બેઠક માટે ટિકિટ આપવા માંગણી કરી છે ત્યારે ભાજપ સંગઠનમાં અન્ય કાર્યકર્તાઓ કરતા બહુ ઓછા સક્રિય એવા સોનલ મોદીના દાવેદારીથી બોર્ડક દેવોના ટિકિટ વાન ચૂકો જ નહીં પરંતુ અમદાવાદ શહેર ભાજપ સંગઠનના ટોચના હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ઉઠ્યા છે જી હા આ અંગે વધુમાં જાણકારી આપતા પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ લોક સત્તાને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો મીડિયા રિપોર્ટ મુજબ સોનલબેને ટિકિટ માંગીને દાવો કર્યો છે કે અત્યાર સુધી કુટુંબની સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે સમાજ સેવામાં સંપૂર્ણ રીતે કાર્યરત ન હતા પરંતુ હવે પારિવારિક જવાબદારી ઓછી થતા લોકોની વચ્ચે જઈ લોકોની સેવા કરવા માટે ટિકિટ માંગી છે તેમને દાવો કર્યો કે તેમના પરિવારે વર્ષોથી ભાજપમાં પાયાના સક્રિય કાર્યકર્તા તરીકે કામગીરી કરી છે ત્યારે પોતે પણ ભાજપમાં સક્રિય હોવાથી નરેન્દ્ર મોદીના પરિવારના સભ્ય તરીકે નહીં પરંતુ એક કાર્યકર તરીકે બોડકદેવ વોર્ડમાં ટિકિટ માટે દાવેદારી કરી છે અહેવાલો મુજબ તેમનું કહેવું છે કે બાજો પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ટિકિટ અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે એ શિરોમાન્ય રહેશે તમને જણાવી દે કે છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ પાંચસો ચોતેર બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા

તેંતાળીસ મળીને છ હજાર બસોથી વધારે દાવેદારોને શોર્ટ લિસ્ટ કરાયા છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ બેલાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં